नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे चैप्टर नंबर 3 स्टार्ट करवा जई रह्या छीए। धंधाकीय सेवाओ 2 प्रस्तावनाथी शुरू करिए। प्रवर्तमान समय में वाणिज्यनुं महत्व वधतुं जाय छे। वाणिज्यमां वेपारनी प्रवृत्ति उपरांत तेने सहायक सेवाओमां बेंकिंगनो समावेश करवामां आवे छे। बेंकिंगनी सेवा वेपार उपरांत उद्योग, खेती जेवा अनेक क्षेत्रने उपयोगी बने छे। मित्रों, आज आप जीए हम थोड़ा समय थी आप जी रहा छे कि कैशलेस ट्रांजेक्शन इम्पोर्टन्स वत जाए दिवसे ने दिवसे, बराबर। पेटीएम है, आ है, गूगल पे है, वगैरह प्रकारना अपनी पास ऑप्शन्स है कि जेना द्वारा आप रोकड़ में व्यवहार करने की जरूर रहती नहीं, कैशलेस ट्रांजेक्शन कर सकिए छे। तो आ बदानी साथ बैंकिंग तो महत्वपूर्ण रीते जोड़ेलू है मित्रों। वेपार और वाणिज्य क्षेत्र में नहीं, सामान्य जीवन में अपना के बदा काम रोजबरोजना काम બેંકનો ઉપયોગ જે છે એ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ। બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકની નામથી ઓળખાતી હોય છે। વિશ્વની સર્વપ્રથમ બેંક, અંડરલાઈન કરજો, 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી, બરાબર છે। કઈ જગ્યાએ? જીનીવા ખાતે। ક્યારે શરૂ થઈ હતી? 1407માં। વિશ્વની સૌથી પહેલી વહેલી બેંક। ઇટાલિયન શબ્દ બેન્કો બેન્ચ જે છે એક શબ્દ છે, બેચ પરથી બેંક શબ્દ ઉતરી આવેલો છે। બેંકની પ્રવૃત્તિઓના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળેલા છે। આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થતો હતો અથવા થયો હતો, જ્યાં નાણાં ધીરનાર જે છે માસેલાના નામે ઓળખાતા, બરાબર છે। નાણાં ધીરનાર, તમે જે પૈસા ઉછીના આપે અથવા તો તમને જે પૈસાની મદદ કરે અને બદલામાં તમારી પાસેથી વ્યાજ કે લેતા હોય એ નાણાં ધીરનાર કહેવામાં આવે છે મિત્રો, બરાબર છે। પછી તો કે બંધવાળાની વચ્ચે વચોવચ જે છે એ બેંકુના નામથી ઓળખાતા એક લાંબી બેચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દ ઉતરી આવ્યો છે અથવા તો એની ઉત્પત્તિ થઈ છે મિત્રો। એટલે આ વસ્તુ આજકાલની નથી, પહેલાંના સમયની જે છે જૂનવાણી પદ્ધતિ છે, એનું સ્વરૂપ જે છે આજે બદલાઈ ગયું હોય ભલે, પણ એનો ઇન્ટેન્શન જે છે એ ચેન્જ નથી થયો। તે દિવસે જે ઈરાદાથી, જે ઉદ્દેશ્યથી એ વસ્તુ છે એ કામ કરતી હતી, આજે પણ બેંક જે છે એ જ ઉદ્દેશ્યથી કામ કરી રહી છે મિત્રો। પણ સમય અને સંજોગો પ્રમાણે એની જે છે એનું સ્વરૂપ બદલાણું છે, એના કાર્યમાં થોડું પરિવર્તન આવ્યું છે, એનો જે છે એ વિસ્તારમાં થોડો ફેરફાર થયો છે મિત્રો, બરાબર, પણ મુખ્ય ઉદ્દેશ્ય બદલો નથી। ચલો બેંકનો અર્થ જોઈએ। રિઝર્વ બેંકના મત મુજબ શું કહેવાય બેંક એટલે શું? તો કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્ર કરતી સંસ્થા એને બેંક કહેવામાં આવે છે, બરાબર। માંગવો તમે એટલે આપે તરત જ, પણ કેવી રીતના? તો કે નિર્ધારિત મુદત ના અંતે અથવા તો તરત જ તમે પૈસા પાછા આપી દેશો એવી શરતે ધિરાણ કરે, બરાબર, અને તમારી બચતોને એકત્ર પણ કરે, તમારા પૈસાને સ્વીકારે પણ ખરી, તમને જોતા હોય તો આપે પણ ખરી, આવી સંસ્થાનું નામ બેંક છે। બીજું તો કે બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। બેન્કિંગની સેવા, બેંકની અંદર જે કાંઈ સેવાઓ આવતી હોય એ સેવાઓ જે આપણને પ્રોવાઈડ કરે છે એનું નામ બેંક છે। ચલો કાર્ય જોઈએ સામાન્ય રીતે, તો પેલું છે થાપણોને સ્વીકારવી, બરાબર છે, પૈસા તમારા નાણાં જે છે એને સ્વીકારવા અને સાચવવા અને એના બદલામાં તમને એના ઉપર વ્યાજ આપવું। પછી તો કે રોકાણ કે ધિરાણ કરવું, બરાબર છે, રોકાણ કે ધિરાણ એટલે પોતાને મળેલા પૈસા જે છે એ અન્ય પ્રોજેક્ટમાં એ રોકાણ કરે અથવા તો લોન સ્વરૂપે ફરી પાછા તમને ધિરાણ કરે। પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે, જેમાં બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે। બેંકમાં બધા કાર્યોની યાદી બનાવવાની મુશ્કેલી છે। બેંકના કાર્યને મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યમાં વિભાજિત કરી શકાય છે મિત્રો, બરાબર। બધા બેંક જે કામ જે કરતી હોય એને ઇન્ડિવિડ્યુઅલ આપણે જોઈએ તો બહુ અઘરું પડી જાય, એટલા માટે એમ કીધું કે એક એના મુખ્ય કાર્ય અને એક એના ગૌણ કાર્ય એમ આપણે એને ડિવાઈડ કરી શકીએ। ચલો જોઈએ મુખ્ય કાર્યો, તો થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતરિક અથવા તો આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, બરાબર છે। તમારી ડિપોઝિટ સ્વરૂપે તમે નાણાં આપો તો એ સ્વીકારી લેશે, તમને એ લોન સ્વરૂપે નાણાંનું ધિરાણ કરશે, તમારી પાસે મેળવેલા નાણાંને અન્ય પ્રોજેક્ટ્સમાં રોકશે, રોકાણ કરશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એક બેંકથી બીજા બેંકના આંતરિક વ્યવહારો જે છે એ કરશે। હવેના ગૌણ કાર્યની વાત કરીએ તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારોને સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલી વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, બાહેંધરી દલાલ તરીકેની સેવા આપવી, અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી જેવી કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ, બરાબર છે,
વોલ્ટની સુવિધા, આ બધી જ સુવિધાઓ જે છે એ ગૌણ કાર્યની અંદર આવે છે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો મુખ્ય કાર્યથી. એમાં પહેલું છે થાપણોને સ્વીકારવી. બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. હવે આપણે જે થાપણ તરીકે જે ડિપોઝિટ તરીકે મૂકવા જઈએ જ મિત્રો, ઓબ્વિયસલી એ નાણાં એવા જ છે કે જેની આપણે હાલમાં જરૂર નથી, તો જ આપણે બેંકમાં જમા કરાવવા જશું. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણો અથવા તો થાપણદારો કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બરાબર, કોઈ એના નાણાં તમારી પાસે સાચવવા મૂકી ગયા છે, બરાબર, તો એના નાણાં જે છે એને તમે પરત સમયસર અને જે છે સારા વ્યાજ સાથે આપશો એવો તમારે એને વિશ્વાસ અપાવવો પડશે. તો બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર પણ જુદો જુદો હોય છે મિત્રો. ઓકે, ડિપોઝિટ જે છે એને ટાઈમ પીરિયડ પ્રમાણે અલગ અલગ હોય છે. બીજું, ખાતા બેંકમાં અલગ અલગ પ્રકારના તમે ખોલાવી શકો, જેમાં બેંક મુખ્યત્વે ચાર રીતે થાપણોને સ્વીકારે છે, ચાર રીતે તમારા નાણાં સાચવે. પહેલું જે છે બચત ખાતું, જેને આપણે સેવિંગ્સ અકાઉન્ટ કહીએ, બરાબર, સેવિંગ આપણા પૈસા જે છે ના જે કંઈ આપણે સેવ કરતા હોય એમાંથી જે છે એ આપણે જમા કરાવતા જઈએ બેંકમાં, એટલે ઘરમાં આપણે સાચવવા ના પડે ને ધીમે ધીમે આપણા જે છે એ નાણાં ત્યાં એકત્ર થઈ શકે. પછી ચાલુ ખાતું, જે વેપારીઓ મોટેભાગે ખોલાવતા હોય, જેને આપણે કરંટ અકાઉન્ટ કહીએ છીએ, જેમાં વ્યાજનો દર બહુ ઓછો હોય છે, પરંતુ એ જે છે તમારા નાણાં એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવા માટે અને રોજબરોજના વ્યવહારોને સાચવે છે. ત્યારબાદ રિકેરિંગ ખાતું જે છે એ અને બાંધી મુદતનું ખાતું એટલે કે ફિક્સ ડિપોઝિટ જે છે એ. ચલો, બીજું કામ જે છે એનું છે ધિરાણ કરવું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણોને સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકને મળેલ નાણાંનું અન્યત્ર એ ધિરાણ કરે છે, બરાબર, બીજાને આપે છે. બેંક થાપણો સ્વીકારીને બચત કરનારને વ્યાજ આપે છે, તેની થાપણદારોને ચૂકવાતા વ્યાજ દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે અને બેંક નીચે મુજબનું ધિરાણ કરે છે. જો મિત્રો, બેંક જે છે ને એ તમને વ્યાજ આપે છે તમારી થાપણ ઉપર, તમારી ડિપોઝિટ ઉપર, તો બેંક જે છે ને એ મફત નથી આપતી, બરાબર. એ પણ પોતે આ પૈસા તમારી પાસે આવેલા છે ને એ તમને જે ટકા એ વ્યાજે આપે છે ને એના કરતાં ક્યાંકથી વધારે વ્યાજ મેળવે છે, બરાબર. બેંક ધર્માદો કરવા નથી બેઠી, બેંકની માંડે વીરપુરનું બોર્ડ નથી માર્યું, બરાબર, સત્તાધારની જગ્યાએ એવું નથી લખ્યું. બેંક જે છે એ પોતે પણ આ પૈસાને બીજા ઇન્વેસ્ટ કરી અને એમાંથી નફો મેળવે છે વ્યાજના સ્વરૂપે, બરાબર, અને એ પછી એમાંથી તમને જે છે ઇન્ટરેસ્ટ આપે છે. એટલે એ 10% વ્યાજ મેળવતી હશે ને તો તમને 7% આપશે, બરાબર. એટલે આ તો એક ઉદાહરણ છે, પણ આવી રીતના ટૂંકમાં બેંક ધિરાણ કરી અને બીજેથી વધુ વ્યાજ મેળવે છે અને એમાંથી કેટલાક વ્યાજના ટકાવારી પ્રમાણે તમને એ વ્યાજ ચૂકવે છે મિત્રો. તો ધિરાણ કરવું, એમાં અલગ અલગ રીતે એ પોતે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે તમારી પાસેથી મળેલ છે. એક છે લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જે છે એ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવતી હોય છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે, બરાબર. તમારી પાસે ગીરવી મુકાવશે વસ્તુ. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન જે છે એ ઉપલબ્ધ બની છે. બીજું કઈ રીતે ધિરાણ કરે, તો ઓવરડ્રાફ્ટ અને ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ, બરાબર, એના દ્વારા ધિરાણ કરે. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલી મર્યાદા અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડી અને ઉપાડ કરે, અથવા તો એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે, બરાબર. મારું કરંટ અકાઉન્ટ બેંકમાં છે, મારે 1,00,000 રૂપિયા બેંકમાં મારા ખાતામાં પડ્યા છે, મારે ચૂકવવાના 1.5 લાખ છે, બરાબર છે. તો એ બેંકને હું કહું એટલે બેંક મારા વતી જે છે એ 1.5 લાખ ચૂકવી દે, પણ એ ટૂંકા ગાળામાં મારે એને ચૂકવવાના હોય અને એક દિવસનું થતું હોય તો એક દિવસનું વ્યાજ એનું મારી પાસેથી લઈ લેશે, બરાબર. મારો વ્યવહાર સચવાઈ જશે, પણ એને ઓવરડ્રાફ્ટ કર્યો કહેવાય. ઓવરડ્રાફ્ટના સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે, બરાબર છે મિત્રો. તમને ફિક્સ કહી દીધું કે 2 દિવસ માટે તમારે દેવાના છે, તો 2 દિવસમાં તમારે જમા કરાવવાના રહેશે, તો એ કેશ ક્રેડિટ બની જશે. ત્યાર પછી છે રોકાણ કરવું, બરાબર. હવે થર્ડ વન આવ્યું, ધિરાણ બે રીતે કરતા હતા એને સમજાવ્યું, હવે આપણે રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલી થાપણોની રકમ ધિરાણ અને રોકાણ જે ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે.
આ રોકાણ યોગ્ય ગણતરીની સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની રકમ અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવી પડે છે. આરબીઆઈએ ફિક્સ કરેલું છે કે ભાઈ આટલા પર્સન્ટ ધારો કે છે એ તમારે ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સમાં જ ઇન્વેસ્ટ કરવાનું, તો એ ત્યાં જ કરવું પડશે જેના ઉપર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિઓમાં જે છે રોકાણો છૂટા કરીને તરત જ રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણી કરવી અનિવાર્ય છે. બેંકને મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમોમાં રોકાણ કરે છે. બરાબર છે, ઘણીવાર એવું બને કે રોકાણ કરનાર વ્યક્તિ જે છે પોતે એણે બેંકમાં પૈસા રોક્યા હતા, હવે મેં ધારો કે 10 વર્ષ માટે પૈસા મૂક્યા છે, 10 લાખ રૂપિયા મૂક્યા છે, મારે 5મા વર્ષે જરૂર પડી તો હું બેંક પાસે માગું તો બેંક મને ના ન પાડી શકે. બરાબર, મારી ડિપોઝિટ તોડવી હોય મારે તો મારા વ્યાજ કટ થાય. બરાબર છે, મારું બચત ખાતાનું સાદું વ્યાજ ગણાતું એ જ ગણાય, મને વધારે ઇન્ટરેસ્ટ મળતું હોય એ કેન્સલ થઈ જાય, પણ પૈસા તો બેંકે મને ચૂકવવા પડશે, તો એને પાસે તૈયારી હોવી જોઈએ. ત્યાર પછી આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, તો એની અંદર શું છે તો કે બેંકના મુખ્ય કાર્ય પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. આવા સમયે અન્ય બેંકના વણ વપરાયેલા નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંક નિયુક્ત કરેલી એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંકને મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. મિત્રો, અહીંયા એકબીજાના સંપર્કમાં નહીં આવે કે કોણ લેનાર છે અને કોણ આપનાર છે. બરાબર છે, આ રીતે બેંકની સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય છે. આમ જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મની નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલી રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થાય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, માર્કેટમાં નાણાંની વધારે તંગી હશે તો વ્યાજનો દર વધારે હશે, માર્કેટમાં નાણાંની તંગી ઓછી હશે તો વ્યાજનો દર ઓછો હશે. મિત્રો, ઓકે, તો આ હતા બેંકના મુખ્ય કાર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બેંકના ગૌણ કાર્યો વિશેની ચર્ચા કરીશું.